સુરતમાં આજથી 2 વર્ષ પહેલાં એક દીકરીનો બળાત્કાર કરવામાં આવ્યો. 4 વર્ષની દીકરી, એને 200 ટાંકા આવ્યા છે. એના બંને ભાગ પ્રાઇવેટ પાર્ટ્સના, યુરિન માટે જે હોય અને સ્ટૂલ પાસ કરવા માટે જે હોય, એ ભેગા થઈ ગયા હતા. એટલું ભયંકર રેપ. ગુનેગારને સજા મળી, જન્મ ટીપ ઇમિજિએટલી મળી, પણ આ દીકરીનું શું? છેલ્લા આટલા સમયમાં એ 200 ટાંકાની સાથે જીવી રહી છે, 4 સર્જરી એની પર થઈ છે, અને હજી સુધી એ નોર્મલ નથી થઈ શકી. એ બેઠી થઈ નથી શકતી. સૂતી ને સૂતી એ દીકરી માંડ માંડ હવે જો બેસે ને તો ટાયર કે તકિયા પર બેસાડવી પડે છે. એના માનસિક ટ્રોમા, એના શારીરિક ટ્રોમા, એના ફેમિલીની સાથે થયેલા ટ્રોમા, એમને સોશિયલી જેટલું પણ નુકસાન થયું હોય તે, અને ઇમોશનલી જેમનો કોન્ફિડન્સ તૂટ્યો હોય તે, આ કેવી રીતે પાછા આવશે? ગુનેગારને સજા મળવાથી શું આ બધું પાછું આવે? આ વિચાર આપણે ક્યારે કરીએ છીએ? આપણી ગુજરાતી ભાષામાં આ વિષયો ઉપર પણ બહુ જ સારું કામ થયું છે. એવું કામ કે જે વાંચીને તમને સૌને વિચારતા કરી દે. આજે મારી પાસે નવભારત સાહિત્ય મંદિરના કલમ કાર્નિવલમાં માઇક્રો ફિક્શન શોર્ટ્સ, માઇક્રો સર્જન શ્રેણી છે, જેનું સંપાદન જિજ્ઞેશ અધ્યારુએ કર્યું છે. એમાં અનેક નાની નાની એવી અસરકારક વાર્તાઓ છે. એમાંની એમણે પોતે લખેલી એક, યોર ઓનર. દૂર ઝાડીઓમાં છુપાઈને ભડભડ બળી રહેલા ઘરને જોઈ રહી. કોઈ કાનમાં કહેતું હોય એમ ઝાડીઓમાંથી અવાજ આવ્યો, મમ્મા. થોડી દૂર ઝાડીમાં ફેંકાયેલી દીકરી દેખાઈ. એ દોડી, થોડી જ વાર પોલીસ આવશે, કોઈક તો, મમ્મા હવે આપણું શું થશે? પ્રશ્ન પૂછાયો અને એ નિરુત્તર રહી. દીકરીને અગાશીમાં ટાંકી પાછળ છુપાઈ જવા મોકલેલી એની મિનિટોમાં ટોળું તૂટી પડેલું. એ લોકોએ વિકૃત હાસ્ય સાથે એના કપડાં અને એને ફૂટબોલની જેમ ફંગોળવા માંડી ત્યારે અચાનક ઉપરથી નગ્નાવસ્થામાં એની દીકરીને પકડીને બીજું ટોળું લાવ્યું. એક ટોળું એની પર પણ તૂટી પડેલું. 8-10 વરુઓ દીકરી પર એક સાથે ઝળુંબી રહેલા. એણે ફંગોળાતા, સળીઓ લઈ દોડતા એકના માથામાં ફ્લાવર વાઝ મારતા બૂમ પાડી દાંત ભીસીને કહેલું, પ્લીઝ એને છોડો, એને છોડો, હું છું ને, પ્લીઝ એને છોડો. અગાશીમાં આજુબાજુના કાચા ઘરોની સ્ત્રીઓ પણ છુપાયેલી. 1/2 કલાકના રમખાણમાં ટોળું એટલું મોટું થયું કે ઘરનો મોબ ધડાકા ભેર તૂટ્યો. એના જ માથે દીકરી વિશે પછી કંઈ ખબર નહોતી. એણે પોતાને માથે, શરીરે હાથ ફેરવ્યો. ક્યાંય કંઈ પણ દુખતું નહોતું. મમ્મા, મને મને પેટમાં, મમ્મા. દીકરી, હમણાં બધું. ઝાડીઓ સ્તબ્ધ થઈ રહી. છૂટ્યા બેટા, ઊભી થા, હવે દુખશે નહીં. ચાલ, આપણે ન્યાય માટે લડવાનું છે. સજાનો કોઈ અર્થ નથી ને તો પણ. હવે સમય કોઈ પરિમાણ નથી, ભલે ધીરજની કસોટી થતી. બંને ઊભી થઈ અને ઝાડીઓમાં જોયું. કંઈ બચ્યું નહોતું સિવાય કે ઢગલો નિશ્વાસ. બંને એકબીજાનો હાથ પકડીને ઝાડીની બહાર નીકળી, કોર્ટ તરફ ચાલીને સદીઓથી રાહ જોતા ટોળામાં ભળી ગઈ. જજ સાહેબના ખંડેર થયેલા બંગલે હવે પોલીસ, એમ્બ્યુલન્સ અને મીડિયાની ફોજ પહોંચી રહી હતી. આવી જ એક બીજી વાર્તા, ઈરાદો, ઝીલ ગઢવીએ લખેલી. લબક ઝબક થતી ટ્યુબલાઇટ સામે એકી ટશે જોતો એ ડોક્ટર કોર્ટમાં અપરાધી તરીકે ઊભો હતો. તો તને તારા કૃત્ય વિશે જરાય દુઃખ નથી એમ ને? એણે જજ સામે જોઈને તરત જ નજર ટ્યુબલાઇટ તરફ વાળી. તને નથી લાગતું કે તે ડોક્ટરની ડિગ્રીનું અપમાન કર્યું છે અને આશ્રય આપનાર શહેર સાથે દગો?
એણે કીધું, આ શહેર માત્ર નકશામાં જીવે છે, બાકી માણસો જીવતા મળદા મળદા સાથે કેવો દગો. સાહેબ, અહીં દરેક મિનિટે એક સંબંધ મરે છે, એનું કારણ તમને ખબર જ છે. અમુક સંબંધો વેન્ટિલેટર પર આવી ગયા હોય, સ્વિચ બંધ કરો એટલે એનું મૃત્યુ નક્કી હોય છે. એક સાથે આટલા મરણ, તને કોઈની જિંદગી લેવાનો અધિકાર નથી. વાત સાચી છે સાહેબ, છોકરીઓના બળાત્કાર ને તે પછી મા બાપ એને મારી નાખવા મને વિનવણી કરતા હતા, અથવા છોકરીઓને દાખલ કરાવીને ચાલ્યા જતા. સાહેબ, એ દર્દ મેં જોયું. બિચારી છોકરીઓ કણસતી, ઘણીવાર ખુલ્લી આંખે એનું એ જ દ્રશ્ય જોઈને ચીસો નાખતી, મા બાપને બૂમો પાડતી, અને પડખે એમને ન જોતા ધ્રુસકે ને ધ્રુસકે રડતી. હું આંટો મારવા નીકળું ત્યારે બે હાથ જોડીને મોતની યાચના કરતી, સાહેબ ક્યાં સુધી જોયા કરવું? છેલ્લા 6 મહિનામાં 10 દીકરીઓને ઝેરનું ઇન્જેક્શન આપીને મેં મારી, એમને મુક્તિ આપી છે. સાહેબ, મોત આપવું સહેલું છે જજ સાહેબ, મુક્તિ આપવી અઘરી છે. ક્યારેક કોઈકને મુક્તિની સજા પણ આપી જોજો. આ વખતે પકડાયો તોય શું, મેં કંઈ ખોટું નથી કર્યું. ત્યાં જ લબક ઝબક થતી ટ્યુબલાઇટથી કંટાળી જઈને જજે એને બંધ કરવાનો આદેશ આપ્યો. એણે કહ્યું, મેં આવું જ કર્યું હતું, અને કોર્ટમાં સોપો પડી ગયો. ટચુકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ છે, સમય સાથે સઘળું બદલાતું રહે છે. આ બદલાવ અનિવાર્ય છે. ભાષા અને સાહિત્યમાં પણ આ જ રીતે ઘણું બધું બદલાય છે, નવું ઉમેરાય છે. નવભારતના કલમના કાર્નિવલમાં જશો તો આ બદલાવ ચોક્કસ જોવા મળશે. 10મી ડિસેમ્બરથી 27મી ડિસેમ્બર. પુસ્તકો આપણા સમાજનું દર્પણ છે, અને આ વાર્તાઓ આપણી આસપાસ જીવાય છે. જિજ્ઞેશ અધ્યારીઓએ આજે સંપાદન કર્યું છે એ મારા અને તમારી આસપાસ થનારા જીવનનું સંપાદન છે. રસ પડે તો આસપાસ પણ ધ્યાનથી વાંચજો, અને આ માઇક્રોફિક્શન પણ.